બાપ્સ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વર્ક લાઈફ બેલેન્સ વિષય ઉપર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના વિદ્વાન સંત જ્ઞાન વત્સલ્ય સ્વામીએ કર્તવ્ય અને જીવનનું સંતુલન વિશે સવિશેષ માહિતી આપી હતી. નવસારી ગ્રીડ સ્થિત આવેલ બાપ્સ સ્વામિનારાયણ મંદિર દ્વારા રવિવારે મતિયા પાટીદાર વાડી ખાતે એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના વિદ્વાન સંત જ્ઞાન વત્સલ્ય સ્વામીએ અનોખી રીતે જીવનનું કર્તવ્ય અને સંતુલન વિષય પર ઉપસ્થિત શ્રોતાઓને સમજણ આપી હતી. પછી જે કઈ પ્રસંગો બન્યા હશે વી ડોન્ટ નો, પણ બાપને ઘરમાંથી કાઢી મૂક્યા. એક 2 BHK નેપિયન્સી રોડ ઉપર એક ફ્લેટ આપી દીધો, એક કુક આપી દીધો, એક શેફ આપી દીધો, એટલે એક ડ્રાઈવર આપી દીધો, એના હવાલે બાપને મૂકી દીધો. કે બાપે રડતા રડતા સેલ્ફી વિડીયો જાહેર કરેલી, હા યાદ છે ને, જોયા છે બધા. તો પ્રમુખ સ્વામી મહારાજની આ વાત સાચી કે સંતાનોને તમારે સંસ્કાર આપવા પડશે. તમે નાનપણથી શ્રવણનું કેરેક્ટર એના હૃદયમાં ઇમ્બાઇબ કર્યું હશે, નાનપણમાં બધી વાતો કરી દેવી, કારણ કે એ વખતે GB બધી ફ્રી હોય, ભરેલી ના હોય GB. એ વખતે આ બધા કેરેક્ટર એના હૃદયમાં ઉતરી જાય તો શું એથી તો ખબર પડે કે મારે મા બાપની સેવા કોઈક દિવસ કરવાની છે. તો ભવિષ્યમાં તમે વૃદ્ધાવસ્થામાં બીમાર હશો તો કોઈક દિવસ તમારું માથું દબાવશે, કોઈક દિવસ પગ દબાવશે, તો ગળું તો છે. આજે અહીંયા નવસારીના આંગણે ખૂબ સુંદર કાર્યક્રમ થયો, જેમાં જયરાજભાઈ નાયક એમના પરિવારજનોએ બધાને આમંત્રણ આપીને ખાસ અહીંયા બોલાવ્યા. તો ખૂબ સારી સંખ્યામાં બધા મહેમાનો મહાનુભાવો પધાર્યા અને બધાને એમની ઈચ્છા પ્રમાણે વર્ક લાઈફ બેલેન્સ એ સંબંધી વાત થાય એવો હેતુ હતો. એટલે કે આપણા જીવન અને આપણા કાર્ય વચ્ચેનું એક બેલેન્સ, અને એની માટે એટલી વાત થઈ કે કાર્ય જે આપણે કામ પ્રવૃત્તિ કરીએ છીએ એ પણ પુરુષાર્થ કરવો, નૈતિકતા પ્રામાણિકતા રાખવી, ડિસિપ્લિન લાઈફ રાખવી, પરિવાર માટે પણ સમય આપવો, સંસ્કારિત કરવા અને શ્રદ્ધા રખાવવી એ સંબંધી પણ બધી વાત શ્રદ્ધાની દ્રષ્ટિએ, રિસર્ચ સર્વેની દ્રષ્ટિએ પણ સુંદર વાતો થઈ. તો એ રીતે આ એક સુંદર કાર્યક્રમ થયો છે અને આવા સદવિચારો દરેકના હૃદયમાં સ્થિર થાય એવી અમે આજે પ્રાર્થના કરીએ છીએ. તો એમની સાથે અક્ષર બ્રહ્મ ગુણાતન સ્વામીને પોતે સાથે લાવેલા. આજે આપણે જોઈએ આકાશની અંદર આજે પૂનમનું ચંદ્રથી એકદમ આકાશ નિર્મળ હોય છે. તો ભગવાન સ્વામિનારાયણનો એક સંકલ્પ હતો કે જીવોને પણ એવી રીતે નિર્મળ બનાવવા, તો એ માટે ભગવાન સ્વામિનારાયણ પોતાના ઉત્તમ ભક્ત એવા અક્ષર બ્રહ્મ ગુણાતન સ્વામીને આજે શરદ પૂનમના દિવસે પોતે સાથે લઈ આવ્યા અને એમનો જન્મ આજે થયો છે. અને ઉત્સવ આજે ઠેર ઠેર સ્વામિનારાયણ મંદિરની અંદર ઉજવાતો હોય છે. તો આજે નવસારીના આંગણે પણ આ ઉત્સવ સારી રીતે ઉજવાયો, હજારો હરિભક્તો પણ આ ઉત્સવની અંદર પધારેલા. અને આજે જ અક્ષર બ્રહ્મ ગુણાતન સ્વામીનું પ્રત્યક્ષ સ્વરૂપ એ પૂજ્ય મોહન સ્વામી મહારાજ પોતે આજે પ્રગટ બિરાજે છે. આજે અનેક જીવોને કહેવાય ને કે પોતે નિર્મળ બનાવી, પવિત્ર બનાવી, અને ભગવાનની જે સાચી શાંતિ એ આ ગુરુહરિ મોહન સ્વામી મહારાજ આજે બધા સમાજને આપી રહ્યા છે. સ્વામીજી અમારે ત્યાં પધાર્યા એ ખરેખર આશીર્વાદરૂપ છે, અને એમને જે વર્ક લાઈફ બેલેન્સ ઉપર જે વિવરણ કર્યું એ ખરેખર જીવનમાં ઉતારવા લાયક છે, અને બહુજન સમાજને એનો ફાયદો મળશે. આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ. ઇટ વોઝ એન એફર્ટ ટુ સ્પ્રેડ ગુડ મેસેજ એન્ડ નોલેજ એમંગ ધી પીપલ એટ લાર્જ.